ફ્રેન્ડ્સ, મારા ડૉક્ટર મિત્ર છે ડૉક્ટર વિભા ઇનામદાર. તેઓ સુરતના રહેવાસી છે અને એ પણ પોતાના શોખથી કવિતાઓ લખે છે. આજે એક તેમની કવિતાનું પઠન કરી સંભળાવું છું, જેમાં સ્ત્રીના જીવનમાં આવતા જુદા જુદા વળાંકોની હૃદયસ્પર્શી વાત કરી છે અને તેનું શીર્ષક છે અહેસાસ. ચાલો સાંભળીએ. પાંચી કા રમવાનો અહેસાસ, ગોરમાને પૂજવાનો અહેસાસ, ઝાંઝરના ઝનકાર સાથે દોડવાનો અહેસાસ, અને પછી ચોટલા ગૂંથવાનો અહેસાસ, પહેલા ઋતુસ્ત્રાવનો અહેસાસ, યૌવનના વિકસતા ઉભારનો અહેસાસ, અરે મહેંદીની ભાતને રંગોનો અહેસાસ, સોળ શણગાર સજી નવોઢાનો અહેસાસ, સેંથીમાં પુરાતા પહેલા સિંદૂરનો અહેસાસ, અનંતની યાત્રા સાથે નિભાવવાનો અહેસાસ, પ્રથમ ઘરેણું મંગલસૂત્ર પહેરવાનો અહેસાસ, કંકુવર્ણ પગલે પારકાને પોતાના કરવાનો અહેસાસ, ત્યાં તો ગર્ભમાં ઉછરતા બાળકના સ્પંદનનો અહેસાસ, તીવ્ર વેદના વચ્ચે બાળકને જન્મ આપવાનો અહેસાસ, અને તેને છાતી સસો ચાંપી સ્તનપાન કરાવવાનો અહેસાસ, પોતાના આટલા અહેસાસને જીવંત રાખી સ્ત્રી આ જીવન માણી શકે છે અને કુદરતનો અનેરો વૈભવ ક્યાંક ખૂટે છે તો માત્ર એ પણ જ્યાં દિલ અહેસાસને વાગોળવાનો વિસામો આપે, અંતે સુંદર દિલને સ્પર્શવાનો અહેસાસ, સુંદર દિલને સ્પર્શવાનો અહેસાસ.